जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू। विद्यार्थी मित्रों धोरण 12 8 ની અંદર ભૂગોળ વિષયમાં આપણે 8મો પાઠની વાત કરતા હતા, એમાં આપણે વસાહત કોને કહેવાય અને વસાહતના પ્રકારો કયા કયા છે એમની આપણે વાત કરતા હતા। તો ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત એવા બે પ્રકારો વસાહતના પડે છે। ઘરોના સમૂહને વસાહત કહેવામાં આવે છે એ આપણે વાત કરી હતી। ગ્રિફિથ ટેલર જેમણે વસાહતની સામાન્ય વ્યાખ્યા આપતા જણાવ્યું કે રહેઠાણનો વિશાળ સમૂહ એટલે વસાહત, વિશાળનો રહેઠાણનો વિશાળ સમૂહ એટલે વસાહત। જ્યારે બીજી વ્યાખ્યા એવી જોઈ હતી કે જ્યારે એક કરતા વધુ કુટુંબો અને વધુ સંખ્યામાં માણસો ભેગા મળીને પોતાના નિવાસસ્થાન શક્ય એટલા નજીક નજીક ઉભા કરે છે અને તે વસાહત તે વસવાટ કાયમી બને તેવી વસાહતોને સામૂહિક વસાહતો કહી શકાય। તો ગ્રામીણ વસાહતો જોઈ હતી, કેમ કે ભારત ગામડાનો બનેલો દેશ અને લોકો મોટા ભાગે ખેતી સાથે જોડાયેલા છે એટલે પોતાના ખેતરોની આજુબાજુમાં ગામડાઓ બનાવી અને રહેતા હોય છે। તો એમના પ્રકારો જોયા હતા, એમાં આયતાકાર લંબચોરસ પ્રણાલી જોઈ, મેદાની પ્રદેશોની અંદર આયતાકાર લંબચોરસ પ્રણાલીમાં ગામડાઓ બનેલા હોય છે, રેખી અથવા રિબન પ્રકારની એટલે કે સીધી લીટીમાં, જેમ કે નદી કિનારો તો ગામડું ત્યાં સીધી લીટીમાં હોય છે, ચક્રીય પ્રણાલી જોઈ, ત્રિકોણીય વસાહત પ્રણાલી જોઈ, ઉપચક્રીય વસાહત પ્રણાલી જોઈ, તારક આકારની વસાહત પ્રણાલી જોઈ અને નિહારિકા એટલે કે રકાબી જેવો આકાર, જેમ કે કોઈ પર્વત હોય તો એની આજુબાજુ ફરતું ફરતું ગામડું જોવા મળે છે। તો આ કદને આધારે, ગામડાના આકારને આધારે આ જુદી જુદી પ્રણાલીઓ આપણે જોઈ હતી। ત્યાર પછી શહેરી વસાહતની વાત કરતા હતા, ત્યાં જે ગામડાઓ બાંધ્યા અને શહેરોનો વિકાસ થયો છે એવો આપણે કહીએ છીએ। લોકો ગ્રામીણ સમાજમાં વસ્તી વધતા ખેતીનું ટુકડામાં વિભાજન થતા લોકોને પૂરતી રોજગારી પ્રાપ્ત ન થતા આજે ગામડાઓ છોડી અને લોકો શહેરોમાં જવા લાગ્યા છે। તો આપણે શહેરોની વાત કરી હતી કે જુદા જુદા વિશ્વના જુદા જુદા દેશોની અંદર શહેરો ભરવાના માપદંડો અલગ અલગ હોય છે। એમાં આપણે જોયું હતું કે ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન એમાં માત્ર 200 થી વધુ વસ્તી હોય, 200 થી વધારે લોકો રહેતા હોય તો એને શહેર કહેવામાં આવે છે। કેનેડામાં 1000ની વસ્તી, 1000થી વધારે લોકો રહેતા હોય તેને શહેર કહેવામાં આવે છે। અમેરિકામાં 2500 થી વધારે લોકો રહેતા હોય તો એને શહેર કહેવામાં આવે છે। જ્યારે જાપાનની અંદર 300 થી વધુ વસાહત એટલે કે 30000 થી વધારે લોકો જાપાનમાં રહેતા હોય તો એને જાપાનમાં શહેર કહેવામાં આવશે। અને આપણે ભારતમાં શહેરી વસાહતના માપદંડો જોયા હતા કે ભારતમાં શહેર બનવા માટે શહેર કોને કહેવું, તો કે કુલ જનસંખ્યા 5000 થી વધુ, 5000 થી વધારે લોકો રહેતા હોવા જોઈએ। બીજું, વસ્તી વિસ્તાર પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 થી વધારે, એટલે કે વસ્તી વિસ્તાર જેને કહીએ પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યા વસ્તી વિસ્તાર કહેવામાં આવે છે। દિલ્હીની વાત કરી તો ત્યાં 11000 થી વધારે લોકો પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં રહેતા હોય છે। તો વસ્તી વિસ્તાર કઈ રીતે કાઢવી, તો કે
कुल विस्तार भाग्या कुल वस्ती जनसंख्या એટલે વસ્તી વિસ્તાર આપણને પ્રાપ્ત થાય તો ભારતમાં શહેર ભરવા માટે 5000 થી વધારે લોકો રહેતા હોવા જોઈએ પ્રત્યેક 100 કિલોમીટરમાં વસ્તી વિસ્તાર 400 ની હોવી જોઈએ કામ કરનારા લોકોના 75% થી વધુ પુરુષ બિન ખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ અને આ ત્રીજો માપદંડ છે આપણે જોઈએ કે આજે ગામડાઓની અંદર પણ 15-15 હજાર થી વધારે વસ્તી જોવા મળે છે પણ એને શહેર કહેવાતું નથી કેમ કે એના જે બીજા માપદંડો છે કે ભાઈ વસ્તી વિસ્તાર 400 થી વધારે હોવી જોઈએ અને જે લોકો રહેતા હોય એમાંથી 75% લોકો ખેતી સિવાયના અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવા જોઈએ તો જ એને આપણે શહેર કહી શકીએ કામ કરનારા લોકોના 75% થી વધુ પુરુષો બિન ખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ આ ઉપરાંત નગરની કુલ વસ્તી 10 લાખ અથવા તેથી વધુ થાય ત્યારે તેને મહાનગર કહે છે મેક્સિકો સિટી ટોકિયો ન્યુયોર્ક શાંઘાઈ લંડન દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નઈ અમદાવાદ અને સુરત વગેરેનો સમાવેશ મહાનગરમાં થાય છે તો મહાનગરમાં 10 લાખથી વધારે લોકો રહેતા હોય એને આપણે મહાનગર કહીએ છીએ તો આપણા ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા શહેરોનો સમાવેશ મહાનગરની અંદર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શહેરી વસાહત લગભગ આ પ્રશ્ન દર વખતે 5 માર્ક ની અંદર પૂછાતો હોય છે એટલે આપણા માટે તો ખૂબ જ મહત્વનો છે કે ભાઈ શહેરનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ અલગ અલગ શહેરો અલગ અલગ નામથી ઓળખાય છે આપણે જોઈએ કે દિલ્હી તો કે એ રાજધાની છે આખા ભારતનું પાટનગર છે અને આખા દેશનો વહીવટ ત્યાં થાય છે ત્યાં સંસદ આવેલી છે રાજ્યસભા લોકસભા જેવા ગૃહો સંસદની અંદર રહેલા છે તો એક વહીવટી કેન્દ્ર ગણાય છે કાશી વારાણસી અથવા મથુરા શહેર આવે એટલે આપણા મનમાં ખ્યાલ આવે છે કે ધાર્મિક શહેર છે તો આ જુદા જુદા કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ છે જોઈએ આપણે એમાં 5 રીતે વર્ગીકરણ થાય છે વહીવટી કેન્દ્ર સંરક્ષણ કેન્દ્ર સાંસ્કૃતિક કેન્દ્ર ઔદ્યોગિક કેન્દ્ર અને વ્યાપાર અને પરિવહનનું કેન્દ્ર મુંબઈ છે એ વ્યાપાર અને પરિવહનનું કેન્દ્ર ગણાય છે તો જોઈએ શહેરી વસાહતની કાર્યકારિતા એટલે કોઈ પણ વસાહતની મુખ્ય પ્રવૃત્તિ કાર્યકારિતા એટલે પ્રવૃત્તિ એ કામ સાથે સંકળાયેલ હોય જેમ કે મુંબઈ તો કે ઔદ્યોગિક કેન્દ્ર ગણાય છે વ્યાપારનું કેન્દ્ર ગણાય છે ત્યાંથી વિશ્વ સાથેના વ્યાપારો થતા હોય છે તો અહીંયા કોઈ પણ વસાહતની મુખ્ય પ્રવૃત્તિની પ્રવૃત્તિ એટલે મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિઓ અર્થ શું છે ગ્રામ્ય વસાહતમાં ખેતી એ જ મુખ્ય પ્રવૃત્તિ છે આપણે જોઈએ કે ગામડાની અંદર 75% થી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે ખેતી અને ખેત મજૂરી સાથે લોકો જોડાયેલા હોય છે તેથી ત્યાં અન્ય કોઈ પ્રકારની કાર્યકારિતા અપેક્ષિત નથી પણ શહેરી વસાહતમાં ખેતી સિવાયની અનેક આર્થિક પ્રવૃત્તિઓ શક્ય છે વિવિધ કાર્યકારિતાને આધારે શહેરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા શહેરો જુદા જુદા કાર્યો સાથે જોડાયેલા છે એટલે કાર્યકારિતાને આધારે શહેરોનું અહીંયા વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો એમાં કયું છે વહીવટી કેન્દ્ર વહીવટ કરવું જેમ કે ગુજરાતનો વહીવટ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો ગાંધી
ત્યાંથી આખા દેશનો વહીવટ થાય છે. તો જોઈએ વહીવટી કેન્દ્ર કોને કહેવાય. કોઈ શહેર તેના વહીવટી દરજ્જાને લીધે જાણીતું બન્યું હોય છે. રાજ્યોના પાટનગર તેના ઉદાહરણ છે. દરેક રાજ્યની અંદર એનું પાટનગર છે ત્યાં એનો વહીવટ થતો હોય છે એ તેના ઉદાહરણ છે. પ્રદેશ જિલ્લા કે તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં આવે છે. આપણે જોઈએ કે કોઈ જિલ્લો કે તાલુક, જેમ કે ગુજરાતની રાજધાની ગાંધીનગર, તો આખા ગુજરાતનો વહીવટ છે ગાંધીનગર ખાતે થતો હોય છે. ત્યાં ધારાસભા એટલે કે આપણે જે વિધાનસભા છે એ વિધાનસભા આવેલી છે, ત્યાં ધારાસભ્યો ચૂંટાઈને વિધાનસભામાં જાય છે અને આખા ગુજરાતનો વહીવટ ત્યાંથી કરતા હોય છે. કારણ કે રાજ્યના પાટનગર તેના ઉદાહરણો છે. પ્રદેશ જિલ્લા કે તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં આવે છે, તેવા મથકને વહીવટી કેન્દ્ર કહેવામાં આવશે. જેમ કે કોલકાતા, લંડન એટલે કે ઇંગ્લેન્ડની જે રાજધાની છે એ લંડન છે, રોમ ફ્રાન્સની રાજધાની રોમ વગેરે શહેરો જે તે પ્રદેશના વહીવટી વડા મથકો છે. ચંડીગઢ તથા ગાંધીનગર આ બંને નવા આયોજિત વહીવટી નગરો છે. આપણે જોઈએ કે આયોજન પૂર્વક બનાવેલા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો ગાંધીનગર ગયા છો તો તમને ખ્યાલ હશે કે ત્યાં એક સરખા મકાનો, એક સરખા રસ્તા, એક સરખા સર્કલ આ બધું બનાવેલું છે. એટલે કે આયોજન પૂર્વક ચંડીગઢ અને ગાંધીનગર જેવા શહેરો બનાવવામાં આવેલા છે. તો આ વહીવટી કેન્દ્ર જોયું. ત્યાર પછી બીજું છે સંરક્ષણ કેન્દ્ર. સંરક્ષણ કરવું એટલે કે આપણા દેશનું રક્ષણ કરવું. તો આપણા દેશનું રક્ષણ કરવા માટે આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણ એ આપણા દેશનું રક્ષણ કરે છે. તો એના માટે શસ્ત્રો જોઈએ, સંરક્ષણના સાધનો જોઈએ. તો એના માટેના પણ શહેરો હોય છે. જેમ કે ગુજરાતની અંદર આપણે જોઈએ કે જામનગર ખાતે સંરક્ષણ કેન્દ્ર આવેલું છે. તો જોઈએ આપણે સંરક્ષણ કેન્દ્ર. મધ્યયુગમાં કેટલીક રાજધાનીઓ અને અન્ય થોડા શહેરો તેમની સંરક્ષણની લગતી કામગીરીને લીધે જાણીતા બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસકારો ત્રણ યુગ દર્શાવ્યા છે. પ્રાચીન યુગ, મધ્યયુગ અને આધુનિક યુગ. ઈસવીસન 647 સુધીના સમયને પ્રાચીન યુગ ગણવામાં આવે છે. 648 થી 1818 સુધીનો સમય એ મધ્યયુગ ગણવામાં આવે છે અને 1818 પછી આધુનિક યુગની શરૂઆત થાય છે. તો મધ્યયુગની કેટલીક રાજધાનીઓ અને અન્ય થોડા શહેરો તેમની સંરક્ષણને લગતી કામગીરીને લીધે જાણીતા બન્યા હતા. આવા નગરોમાં સૈન્યનો કાયમી વસવા અને તેને લગતી સુવિધાઓની પ્રાપ્તિ એ મુખ્ય હેતુ હોય છે. પુણે નજીક આવેલું ખડકવાસલ તેમજ દહેરાદૂન આ શ્રેણીમાં આવતા શહેરો છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં આ પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ સંરક્ષણ કેન્દ્રો જણાવો. તો એમાં પુણે નજીક આવેલું ખડકવાસલ અને દહેરાદૂન જે ઉત્તરાખંડની અંદર આવેલું છે આ બંને સંરક્ષણ કેન્દ્રો ગણાય છે. આ ઉપરાંત જોધપુર કે જે રાજસ્થાનની અંદર આવેલું છે એ કિલ્લા નગર તરીકે, મહુ સાવણી નગર તરીકે, તથા કોશી નૌસેના એટલે કે નેવીના કેન્દ્ર તરીકે જાણીતા બન્યા છે. તો આમ આપણા દેશની અંદર સંરક્ષણ કેન્દ્રો પણ આવેલા છે. ખડકવાસલા, દહેરાદૂન, જોધપુર, મહુ અને કોશી આ બધા સંરક્ષણ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે સાંસ્કૃતિક કેન્દ્ર. તો ભારતીય સંસ્કૃતિને જે ટકાવી રાખવા માટે જે પ્રયત્નો થયા છે તો એમાં જુદી જુદી કલાઓ
ऐतिहासिक इमारतों, संगीत अथवा अन्य कोई ललित कला शिक्षण केंद्र, सांस्कृतिक दर्शन खासियत धरावशे। प्राचीन समय थी वाराणसी, એટલે કે આપણે જેને કાશી કહીએ છીએ તે વારાણસી, મક્કા, આપ સૌ જાણીએ છીએ કે મુસ્લિમ લોકો હજ પઢવા માટે મક્કાના દર્શન કરવા માટે જાય છે, જેરુસલેમ, વેટિકન સિટી વગેરે ધાર્મિક સ્થળો તરીકે જાણીતા છે। કોટા, અલીગઢ, વલ્લભ વિદ્યાનગર કે જે આપણા ગુજરાતમાં આવેલી છે, આણંદ ખાતે કે જ્યારે શિક્ષણનું ધામ કહેવામાં આવે છે, તો વલ્લભ વિદ્યાનગર, વિસનગર, મોડાસા વગેરે શહેરો શિક્ષણ કેન્દ્રો છે। તો ગુજરાતની અંદર આણંદ ખાતે વલ્લભ વિદ્યાનગર જે શિક્ષણના ધામ તરીકે જાણીતું છે, એ રીતે વિસનગર અને મોડાસા એ પણ શૈક્ષણિક ધામ તરીકે જાણીતા કેન્દ્રો બન્યા છે। તો આ ધાર્મિક સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે ઓળખાય છે। ત્યાર પછી શું છે? ઔદ્યોગિક કેન્દ્ર, કે જ્યાંથી વ્યાપાર વાણિજ્ય વધારે પ્રમાણમાં થતો, ઉદ્યોગો વધારે પ્રમાણમાં સ્થાપવામાં આવ્યો અને વિશ્વ લેવલ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ત્યાંથી થતો હોય છે। જેમ કે ભારતમાં મુંબઈ, તો મુંબઈને ઔદ્યોગિક કેન્દ્ર ગણવામાં આવે છે, કેમ કે મુંબઈથી વિશ્વના તમામ દેશો સાથે વ્યાપાર વાણિજ્ય ની સેવાઓ ત્યાંથી થાય છે। તો જોઈએ ઔદ્યોગિક કેન્દ્ર, ખનન, ખનન કરવું એટલે ખોદકામ કરવું, તથા વિનિર્માણ, વિનિર્માણ એટલે કે કંઈક નવું બનાવવું, કાચા માલમાંથી પાકો માલ બનાવવો। ઉદ્યોગ ક્ષેત્રમાં શહેરોનો વિકાસ થયો છે, કાળકુંડલી, ધનબાદ તથા ખેતરી ખનન શહેરો છે, જ્યાં ખનીજોની મોટી ખાણો આવેલી છે। ખનન કરવું એટલે ખોદકામ કરવું, ખોદકામ કરી અને ત્યાંથી ખનીજો બહાર કાઢવામાં આવે છે। તો એમાં કાનપુરલી, ધનબાદ અને ખેતરીનો સમાવેશ થાય છે। કાનપુર અને રાજકોટ જેવા શહેરો વિનિર્માણ માટેના કેન્દ્રો છે। તો રાજકોટની અંદર આપ સૌ જાણીએ છીએ કે વિનિર્માણ એટલે કે નવી નવી સ્થિત વસ્તુઓ, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ત્યાં બનાવવામાં આવે છે। કેટલાક નગરો વિકાસ ઉદ્યોગની સ્થાપનાને કારણે થયો છે, જેમ કે જમશેદપુરની અંદર સૌથી મોટો લોખંડ પોલાદનો ઉદ્યોગ આવ્યો છે, અને લોખંડ અને પોલાદને મિશ્ર કરી અને સ્ટીલ બનાવવામાં આવે છે। તો જમશેદજી ટાટાએ ત્યાં આ ઉદ્યોગ સ્થાપ્યો હતો અને ત્યારે ગામડું આજે એક મોટા શહેરમાં પરિવર્તન પામ્યું છે। કાનપુર, દુર્ગાપુર, પિટ્સબર્ગ, મોદીનગર, અંકલેશ્વર અને મોરબી આ બધા ઔદ્યોગિક કેન્દ્રો તરીકે જાણીતા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જાણીતા છે। ત્યાર પછી પાછું છે વ્યાપાર અને પરિવહન કેન્દ્ર, કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય છે, જ્યાંથી પરિવહનની સેવાઓ, ખાસ કરીને વિમાની સેવાઓ એક દેશમાંથી બીજા દેશમાં જતી હોય છે। તો એમની વાત આપણે આવતા ક્લાસમાં કરીશું, પરંતુ જે શહેરી વસાહતોનું કાર્યકારિતાને આધારે વર્ગીકરણ કર્યું અને જે ચાર મુદ્દાઓ આપણે લીધા એ ગૃહ કાર્યની અંદર લખી અને મારા વોટ્સએપ નંબરની અંદર આજે જ મોકલી દીધું, તો અહીંયા રાખીએ। હવે જ્યારે મળશું ત્યારે વ્યાપાર અને પરિવહન કેન્દ્ર એમની વાત કરીશું, તો અહીંયા રાખીએ। જય સ્વામી।